નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની નવોદયની તમારી જ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઠમા નંબરનો ટેસ્ટ આપણે અત્યારે લઈ રહ્યા છીએ આકૃતિઓનો. કૃતિઓના ભાગ 1 થી 7 ભાગના ટેસ્ટ આપણે લીધા છે. દરેક ટેસ્ટમાં 15 આકૃતિ આપણે લીધેલી છે દોસ્તો. જે મિત્રોને હજી બાકી હોય ટેસ્ટ આપવાનો, તો આકૃતિઓનો ટેસ્ટ માટેનો જે લિંક છે, 1 થી 7 ભાગની લિંક, એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે. બરાબર છે? અને દોસ્તો, કાગળ પેન સાથે લઈ લો આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીને, જેથી તમને ટેસ્ટ આપવાની ખૂબ મજા આવે. અહીંયા ટાઈમર તમને હશે, 1 મિનિટનું ટાઈમર હશે, અને ટાઈમ પ્રમાણે તમારે ટેસ્ટ આપવાનો છે, જેથી આપણે પરીક્ષા ખંડમાં પણ આપણે ક્યાંય પણ મુશ્કેલી વગર આપણે સમયની મર્યાદામાં આપણે જવાબો આપી શકીએ. દોસ્તો, જે કોઈ નવા મિત્રો જોડાયા છે, સબસ્ક્રાઇબ કરવાની ખાસ બાબત ભૂલાય નહીં, જેથી કરીને આપણને વિડીયો તાત્કાલિક મળે અને બેલ આઇકન દબાવી દેવાનું છે. ઓકે, ચિંટુભાઈ ટાટા, બાય બાય. બરોબર છે? કાગળ પેન લઈ લો દોસ્તો, અને 1 થી 2 3 4 એવા 15 નંબર આપી દો. આપણે 15 આકૃતિનો આ ટેસ્ટ છે. આ ભાગ બહુ જ ખૂબ સરસ છે. આઠમો ભાગ ઘણા મિત્રોને તકલીફ પડે છે, આપણે એના મૌખિક જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે, અને કેટલું રિઝલ્ટ આવે છે એ પણ કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે. હજી જે દોસ્તોને આપણે બાકી હોય કદાચ લેવાનું આ એપ્લિકેશન, તો બાય નાઉ ના બટન પર ક્લિક કરી, અને 610 રૂપિયાની ફી છે, પરંતુ આપણા જે દોસ્તો છે રાઇટ આન્સરના, એમના માટે APM 499 લખી અને મને મેસેજ કરી દેવાનો મારા નંબર ઉપર. બરાબર છે? અને ત્યાર પછી તમને એ એપ્લિકેશન હું તમને ચાલુ કરી આપવા માટે અહીંયાથી રિક્વેસ્ટ નાખી દઈશ. ઓકે, ચલો. અને લોક ખુલી જશે, આ લોક ખુલ્યા પછી જ તમે પ્રેક્ટિસ કરી શકશો. દોસ્તો, પ્રેક્ટિસ ખૂબ અગત્યની છે. ઘણા માતા પિતા અથવા મિત્રોને કહીએ કે સાહેબ, કે અમે નવોદયનું ટ્યુશન જઈએ છીએ. સાહેબ, ટ્યુશન ગયે કઈ મેળ પડવાનો નથી, ધ્યાન રાખજો. પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. આટલા વર્ષોનો મારો અનુભવ છે, એકલું કઈ ભણે કઈ કામ આવે નહીં. રોટલી એક બાજુ મૂકી રાખીએ તો બળી જાય, એવું છે ભાઈ. તો પ્રેક્ટિસ આપણા માટે ખૂબ જ જરૂરી છે દોસ્તો. અને કોઈને બાકી હોય તો અહીંયા લિંક આમ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને વિડીયોને શું કહેવાય કે આડો કરવાનો હોય તો આડો કરી, અને ટેસ્ટ આપણે આપવાનો ચાલુ કરી દેવાનો છે. જો અહીંયા આડો કરી દો, આ રીતે સ્ક્રીનને રોટેટ કરી દો, અને પછી તમે જવાબ આપવાનો પ્રયત્ન કરો. બરાબર છે? અહીંયા ટાઈમર અહીંયા મૂકેલું છે, અને એ ટાઈમર પ્રમાણે 1 મિનિટનું ટાઈમર હું તમને દરેક પેલામાં આપીશ, 1 મિનિટ. બરાબર છે? ચલો, સ્ટાર્ટ થઈ ગયું છે તમારું. પહેલી આકૃતિ તમારી સ્ક્રીન પર છે, જવાબ આપવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. 1 મિનિટનો સમય છે, પછી હું તમને જવાબ આપી દઈશ. કાગળમાં લખી લો તમારે જે કઈ જવાબ છે એ. ચલો, હવે આ કાગળને અહીં વાળ્યો, પછી આમ વાળ્યો, અને ત્યાર પછી અહીંયા બે ખાંચા કર્યા છે. હવે જ્યારે ખોલશો ત્યારે ખાંચા કઈ બાજુ જશે એના આધારે તમારે નક્કી કરી લેવાનું છે. ચલો દોસ્તો, આ ખાંચા કઈ બાજુ જશે? અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે, ને અહીંયા પણ આવશે. આ ચારે બાજુ, કારણ કે ચોથા ભાગનું ફોલ્ડિંગ ખુલે છે અહીંયાથી. 1 2 3 4. તો જવાબ શું આવશે દોસ્તો? પહેલી આકૃતિનો બી જવાબ આવશે. ચલો, તમે નંબર કાગળ અને પેન લઈને બેઠા હો તો આ રીતે નંબર આપી દો બધા, 1 થી 15 સુધી. બરાબર છે? ચલો, પહેલાનો જવાબ બી. ચલો, બીજી આકૃતિ તમારી સ્ક્રીન પર. ચલો, ટાઈમર ચાલુ થઈ ગયું છે. ડાંડાણ. ચાલો, ઠંડી ખૂબ પડે છે, બરાબર ની કડાકાની ઠંડ છે, બલબલા સિકુડાઈ જાય. શું જવાબ આવશે દોસ્તો? કાગળ આમ વાળ્યો, પછી આમ વાળ્યો, પછી અહીંયાથી કટિંગ માર્યો છે આ ભાગને. હવે આ કટિંગ તમે ખોલો તો કયો કયો એનો વિકલ્પ બને છે? જવાબ તમારે આપવાનો છે. મારે કઈ જવાબ આપવાનો છે બોલો. એ બનશે, બી બનશે, સી બનશે, કે ડી બનશે? ચલો, ખોલ્યા પછી કેવી રચના થશે? કારણ કે અહીંયા કટિંગ કર્યું છે, તો પછી અહીંયા કટિંગ આવે, અહીંયા કટિંગ આવે, ને અહીંયા કટિંગ આવે. તો જવાબ શું બનશે દોસ્તો? બેટનો બી. ચાલો, પહેલાનો બી, બીજાનો પણ બી, બે પ્રશ્ન આપણા પૂરા. ટાંટાણ. ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ટાઈમર ચાલુ થઈ ગયું છે, ઘડિયાળ. 1 મિનિટમાં તમારે જવાબ આપવાનો છે દોસ્તો. ચાલો, વર્તુળાકાર ભાગ છે, એમાંથી અડધો વાળ્યો અને પછી પાછો આમ વાળ્યો છે, અને વચ્ચે અહીંયા ખાંચો કર્યો છે. હવે આ જ્યારે ખાંચો ખોલો ત્યારે કેટલા ભાગ પડશે એ તમારે નક્કી કરવાનું છે. ચાલો દોસ્તો, એ હિસાબે તમે જોશો તો આ ખાંચો જે જ્યારે ખુલશે ત્યારે બધા ભાગમાં ખાંચો ખુલશે. કેટલા ભાગમાં ખુલશે નક્કી કરી લો તમે. તો દોસ્તો જો, અહીંયા પણ એક આ ખાંચો પડશે આ રીતે. બરાબર છે? પછી એ હિસાબે અહીંયા બી પડશે, અહીંયા બી પડશે, અહીંયા બી પડશે, અહીંયા બી પડશે, ને અહીંયા બી પડશે. તો એવી આકૃતિ કઈ મળે છે આપણને?
એવી આકૃતિ સાહેબ એક અને માત્ર એક આપણને બી માં મળે છે. આ બી આપણો સાચો ઉત્તર શું થશે દોસ્તો? બી જવાબ થશે. ચાલો ચાલો પહેલા પહેલાનો બી, બીજાનો બી અને ત્રીજાનો બી. ચાલો ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ચાલો ભાઈ ફટાફટ શું કે છે કે ભાઈ અડધું આમ વાળ્યું પછી ચોથા ભાગમાં એન્ટર થયા અને કાણું પાડ્યું છે વચમાં, તો આ કાણું કેટલી જગ્યાએ જશે? હંમેશા એક એક ચાવી તમને આપું છું. કઈ ચાવી? કે જયારે ચોરસ કોઈ બી આ કટિંગ કરવામાં ચાર ભાગમાં છેલ્લા ભાગમાં જયારે આવે ને ત્યારે ખોલતી વખતે ચારે ચાર ભાગમાં ચોરસમાં એ પ્રક્રિયા થવાની હોય છે. તો એ હિસાબે આ કાણું કેટલા ભાગમાં જશે સાહેબ? ચાર ભાગમાં જશે. એક અહીંયા પણ આવશે, એક અહીંયા પણ આવશે ને એક અહીંયા પણ આવશે જયારે આપણે ખોલીશું ત્યારે. તો એનો સાચો જવાબ શું આવશે દોસ્તો? એ આવશે. ડી કેમ નહીં આવે? કારણ કે જો સાઈડમાં કાણા છે અને આ બે તો ઓલરેડી ખોટા જ છે, બરાબર? તો સાચો જવાબ આવશે એ જવાબ છે. ઓકે ચાલો પાંચમા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. ટાઈમર ચાલુ, એક મિનિટમાં તમારે જવાબ આપવાનો છે, સાચો જવાબ આપવા પ્રયત્ન કરવાનો. ચાલો શું થશે દોસ્તો? અડધું વાળ્યું, અડધું આમ વાળ્યું અને ચોથું કર્યું, શું આવશે સાહેબ? ને પછી અહીંયા જો એને કટિંગ કર્યું છે, આ જુઓ તમે એ કટિંગ ખુલે ત્યારે એ એ કેટલા ભાગમાં જશે? મેં આગળની આકૃતિમાં કહી દીધું ચોથા ભાગમાં જે હોય તો એ ચારે ચાર ભાગમાં જશે, એટલે આ ચારે ચાર ભાગમાં આ આકૃતિ ચારે ચાર ભાગમાં આવવી જોઈએ. અને એ જયારે ચારે ચાર ભાગમાં આવશે એનો જવાબ આ જો આ આકૃતિ ચારે ચાર ભાગમાં છે એવું કયું ચિત્ર છે? જો આની અંદર છે પણ આમાં જો ગોળ છે આ રહ્યું, એટલે આ બી નીકળી ગઈ, એ તો આવે જ નહીં, હાઉ જુઠ્ઠી છે. અને ડી પણ હાઉ જુઠ્ઠી છે. તો સાચો જવાબ શું આવે? સી જવાબ આવે. તો એક બે ત્રણ ચાર અને પાંચ પ્રશ્નો આપણે પૂરા કર્યા. પાંચના હું તમને જવાબ આપી દઉં છું. પહેલાનો બી, બીજાનો બી, ત્રીજાનો બી, ચોથાનો એ કાગળમાં લખતા આવજો સાહેબ, ચોથાનો અરે પાંચમાનો સી. ચાલો પાંચ આકૃતિ પૂરી. ઓકે અને છેલ્લે મને કમેન્ટ બોક્સમાં રિઝલ્ટ નામ સાથે તમે જણાવજો, એટલે હું તમને કમેન્ટમાં પણ જવાબ આપીશ. ઓકે ચાલો ટાઈમર ચાલુ, છઠ્ઠી આકૃતિ તમારી સ્ક્રીન પર. ચાલો છઠ્ઠાનો જવાબ શું આવશે? જો અહીંયા એક વખત આમ વાળ્યું પછી આમ વાળ્યું અને અહીંયા જુઓ તમે આ શું કર્યું છે? ગોળાકાર ભાગ કટિંગ કર્યો છે. જુઓ તમે અહીંયા એ આ આ જગ્યા ઉપર, તો એ જગ્યા ઉપર જયારે ગોળાકાર કટિંગ કર્યું છે ત્યારે ખોલીશું ત્યારે શું આ રચના બનશે? કારણ કે કટિંગ થઈ જશે ને, કટિંગ થયેલા ભાગ જુઓ આ બધા ભાગમાં આ રીતે આમ ખોલશે, આમાં ખોલશે, આમાં ખોલશે, આમાં આમાં, બરાબર છે? અને એ પ્રમાણે ગોળાકાર થઈ જશે. તો ચલો આ તો બને જ નહીં, આ પણ બને નહીં અને આ ચોરસ પણ બને નહીં. સાચો જવાબ શું થશે દોસ્તો? એ જવાબ આપણો સાચો થશે. ચાલો આકૃતિ નંબર 17 તમારી સ્ક્રીન પર. ટાઈમર ચાલુ કરું છું ભાઈ, આ ટાઈમર ચાલુ, ઘડીઓ ગણાવવાની ચાલુ થઈ ગઈ છે. ચલો આમ વાળ્યો પછી અહીંયાથી આ કટિંગ કર્યું છે, જોઈ લેજો દોસ્તો. અને ત્યાર પછી પાછું બે છેડા આમ કટ કર્યા છે. હવે હવે થોડીક આ આકૃતિ શાંતિથી વિચારવા જેવી છે, આમાં ઉતાવળ કરવામાં લોચો વાગશે, બરાબર છે? તો એક વાત સમજો કે કટિંગ ક્યાં કર્યું છે? ઉપરના ભાગમાં છે, તો ખુલશે ત્યારે પણ ઉપરના ભાગમાં જ અહીંયા કટિંગ રહેવાનું છે. જ્યારે આકૃતિ નીચે કશું થશે નહીં, એટલે ધ્યાન રાખજો એનો જવાબ આપણને કયો આવશે. ઉપરના ભાગવાળી આકૃતિ કઈ કઈ છે? જો આમાં તો નીચે કટિંગ છે ને આમાં નીચે છે, એટલે આ તો નીકળી ગઈ, આ તો મીંડા મીંડા તો ક્યાંય આવે નહીં. આ એ અને ડી પૈકી કોઈક જવાબ આવવાના ચાન્સીસ છે. પણ દોસ્તો જુઓ તમે ઉપર બે જે આકૃતિ છે તો માત્ર ને માત્ર જવાબ મળી જાય તમને. ઉપર જે છે એ આ બે છે, પછી એનો આ ગોળાકાર ભાગ છે એ પણ અહીંયા આવી જાય છે અને વચમાં વર્તુળ થશે, કારણ કે આ વર્તુળ આમ ગોળ ફરી જશે અને આ ટુકડો આમ જશે, આ ટુકડો આમ જશે. ઓકે તો સાચો જવાબ આવશે ડી જવાબ આવે છે સાહેબ. જો તમને ખૂબ મજા આવશે આ રીતે તમે જયારે તમે આકૃતિને સેટ કરશો ને, ચાવીઓ અહીંયા આપેલી જ હોય, ઉતાવળમાં જો તમે ધ્યાન રાખ્યું તો તમને ખ્યાલ આવી જ જાય, કારણ કે ઉપર કાપેલી છે તો ઉપર કાપેલી વાળી જ જવાબમાં આવે છે, નીચે ને કાપેલા વાળી આવે નહીં. ચલો આઠમા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. ચલો સાહેબ શું આવશે? વિચાર કરી લો, નક્કી કરો તમે લોકો. ચલો શું આવશે આકૃતિ આઠમા? ટાઈમર ચાલુ છે, ઘડિયાળ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. અડધું વાળ્યું, અડધું વાળ્યું, અહીંયા જો કટ માર્યો છે આ રહ્યો, જુઓ આ આ કટ માર્યો, આ કટ માર્યો, તો એ કટ કેટલામાં ખુલશે એના આધારે આપણે નક્કી કરી દેવાનું. હવે એવો કટ જુઓ તમે, એક આમાં પણ છે ને આમાં પણ છે, આ તો બધું ગપ્પાબાજી કરેલી છે. સી અને ડી માં શું છે? ગપ્પાબાજી છે. એ અને બી પૈકી જવાબ આવે, એમાં પણ જો આવો આકાર કયામાં મળે છે આપણને? એ માં મળે છે.
તો એ સાચો બનશે, કારણ કે અહીંયાથી અહીંયા આમ પણ આવશે અને સાથે સાથે બધામાં એ રીતે આકાર આપણો બની જશે. બરાબર છે દોસ્તો? તો એ સાચો જવાબ બનશે. કયો બનશે? એ આકૃતિ 8માં એ. ચાલો આગળ જઈશું 9માં નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. ચાલો ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે. ઘડિયાળ ઘડિયાળનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. ત્રિકોણ છે, ત્રિકોણને અડધો વાળી અને અહીંયાથી ખાંચો પાડ્યો છે. બરોબર છે? ત્યાર પછી બીજો આ ખાંચાને પાછો હજી વાળીને એક બીજો નીચે ખાંચો કર્યો છે. હવે જયારે તમે ખોલો ત્યારે શું થશે દોસ્તો? તો અહીંયા એક વર્તુળ બનવાનું છે. આ એક વર્તુળ પૂરું થશે. તો એવું વર્તુળ કયામાં છે? એમાં તો છે જ નહીં, ડીમાં પણ નથી. બરોબર છે? બી અને સી પૈકીનું કોઈ જવાબ આવવાના ચાન્સીસ છે. બરોબર? પણ જો નીચે પણ આ ખોલશો ને ત્યારે આ વર્તુળ આમ બનવું જોઈએ. બરાબર છે? તો અહીંયા પણ સામે વર્તુળ બનશે. ઓકે? અને ઉપર એક વર્તુળ બનશે. તો સાચો જવાબ કયો આવશે દોસ્તો? બેટનો બી. સી નહીં આવે. કયો આવશે? બેટનો બી. ચાલો 10માં નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. ટાઈમર ચાલુ છે. ડેન ડેન ઠંડી બહુ લાગે છે. ચાલો ભાઈ શું આવશે? ત્રિકોણ અડધું આમ મૂક્યું પછી અહીંયા આ આકૃતિ બહુ શાંતિથી વિચારવા જેવી. જો સાહેબ બિલકુલ ઉતાવળ કરતા નહીં. હવે જો અહીંયાથી આ કટિંગ માર્યું છે એટલે આપણે શાંતિથી આમ દોરી દેવાની છે. આ રીતે આમ આમ દોરી દઈએ. બાપા ક્યાં જશે? આમ જ જવાનો ને. બરાબર છે? અને એ જશે તો એ બીમાં એવું દેખાય છે અને ડીમાં એવું દેખાય છે. આ જે મેં કર્યું એ આ બે માં તો દેખાતો નથી. ચોકડી જ મારી દઈએ. હવે હવે જો અહીંયા છેલ્લે આ ખાંચો છે તો એ ખાંચો તો બંનેમાં હોવો જોઈએ. જો બીમાં દેખાતો નથી આ ખાંચો, જુઓ તમે આ રહ્યો એ ખાંચો. આ ખાંચો બીમાં દેખાય છે અહીંયા ક્યાંય? ના, નથી દેખાતો. તો બી પણ આપણી ભડાક દઈ નીકળી ગઈ. તો સાચો આપણી પાસે જવાબ બચ્યો કોણ? ડી. તો ચાલો 6, 7, 8, 9 અને 10. ચલો 6નો જવાબ, 6નો જવાબ એ, 7નો જવાબ ડી, 8નો એ. કાગળ અને પેન લઈને તમે બેઠા હોય તો આ ચેક કરી લો ભેગા ભેગા. ચલો 10 અને 10નો ડી પૂરા થઈ ગયા. હવે 5 આકૃતિ ટેસ્ટમાં બાકી છે. ફટાફટ લઈ લઈએ છીએ. ટાઈમર ચાલુ. તમારા 15માંથી 15 સાચા પડવા જોઈએ, નહીતર માતાજીના હમ. ચાલો શું આવશે? અડધો આમ, અડધો આમ, અડધો આમ. હવે આને ખોલશો ત્યારે શું દેખાશે તમારે? હવે અહીંયા ચિત્ર બનાવો તમે આ રીતે, આમ આમ કરીને, આમ કરીને, આમ એક ભાગ આમ બને. ઓકે? તો પછી બીજો ભાગ, બીજો ભાગ પણ એ જ રીતે કટિંગમાં જવાનો ને સાહેબ મારા. ઓકે? તો આ આ અહીંયાથી આ તમે વાળીને કાપ્યું છે એ ભાગ અહીંયા સામે પણ આ રીતની સિચ્યુએશન બનશે આ રીતની. તો એવું આપણને ક્યાં જોવા મળે છે? બી અને સી માં મળે છે. ઓકે? તો બે પૈકી એક જવાબ આપણો બનશે. બરાબર છે? હવે અહીંયા જો તમે આ કટિંગ કરેલો ભાગ દેખાય છે, અમારી પેન ફરે છે, જુઓ. જયારે બી માં એવો કટિંગ નથી. આ તો બે જુઠ્ઠા જ છે, એને તો કાઢી જ નાખો રમ દે. આ બે પૈકી મારા મારી છે, બી આવશે કે સી આવશે. પણ દોસ્તો જુઓ, ઉતાવળો કોઈ બી જવાબ લખીને આવી જાય આની અંદર, કારણ કે એને એવું જ લાગે કે આ બરાબર બેઠી આકૃતિ અહીંયા અને અહીંયા ખુલશે ત્યારે આવું બનશે. પણ જુઓ તમે અહીંયા એને કટિંગ કરેલો ભાગ નથી. ખરેખર અહીંયા કટિંગ થઈ જવાનો ને. આ ટપકા જુઓ તમે, આ જુઓ આ ટપકા. તો સાચો જવાબ શું આવશે દોસ્તો? સી જવાબ આવશે. ચલો 12માં નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. ટાઈમર ચાલુ. ચાલો શું કે છે ભાઈ 12માં નંબરની આકૃતિમાં? ત્રિકોણ છે, પછી વાળ્યો, પછી નીચે બે આમ કાપ્યા, ત્યાર પછી પાછું આ વાળ્યા પછી એક ચોખંડું અહીંયા કર્યું. બરાબર છે? તો હવે એની સિચ્યુએશન કેવી થશે સાહેબ? જયારે ખોલશે ને ત્યારે આવું બનશે. આવું 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 આ તો ફળ બનવાનું છે. તો એવું તો બધામાં છે પણ એક આ સીમાં નથી. તો એને ચોકડી મારો. બરાબર છે? હવે કોણ વધ્યું સાહેબ? નક્કી કરો મારી સાથે સાથે તમે પણ જોડે જોડે. તો જો ડી માં છે પણ ડી માં ગડબડ ગઈ છે, આવું નથી એટલે ડી એ નીકળી ગયો મેદાનમાંથી. તો બચ્યું કોણ સાહેબ? બચ્યું તો હવે એ અને બી બે બચ્યા. પણ એમાં જો અહીંયા એક આ ખાંચો છે તો એ ખાંચો ક્યાં જશે? સામે પણ અહીંયા ખાંચો જવાનો ને આ રીતે. તો બી માં ખાંચો નથી. તો સાચો જવાબ શું આવશે? આપણે એ જવાબ આવશે 12મી આકૃતિમાં. બરોબર છે? તમે જે લખ્યો હોય તે. ચાલો ટાઈમર ચાલુ. ડાંડાણ. ચલો શું પોઝિશન થઈ? અહીંયાથી અડધું વાળ્યું, પછી અડધું વાળ્યું અને અહીંયા એક ખાંચો પાડ્યો. સહેલી આકૃતિ છે સાહેબ આ. જો આ એક ખાંચો પાડ્યો છે અહીંયા, તો એક ખાંચો પાડ્યો છે તો એ ચારે બાજુ જવાનો કે નહીં? હા. ચલો જશે તો પછી ચારે બાજુમાં કયામાં? જો બી માં તો આડું છે એટલે તો નીકળી ગયો મેદાનમાંથી. આ કઈ ચોરસ તો આમાં આવું કઈ કટિંગ કરેલું છે નહીં, એ પણ નીકળી ગયો, ડી પણ નીકળ્યો. બિલકુલ સહેલી આકૃતિ હતી. તમે બધા ફાવી ગયા. સાચો જવાબ એ છે.
फटाफट जेने जवाब आप्यो छे ए मर्द का बच्चा शेर का बच्चा, એટલે ભાઈ શેરખાન ના આવ્યો યાર, મજા ના આવી આજે, કઈ મૂડ ના આવ્યો યાર, એડો હવે તારે આવે તો હાચો ના આવે કઈ નહીં. ચાલો આનો શું જવાબ આવશે દોસ્તો, હાલ દોસ્તો ચાલો આમ કર્યું અને અહીંયા જો હવે આ કટિંગ કર્યું છે એટલે આ કટિંગ પહેલું પકડીએ આપણે, તો ચારે ચાર ભાગમાં આવું ગોળાકાર જવું જોઈએ, સાચી વાત છે ને? આમ જો સાહેબ આમ હવે ચારે બાજુ ક્યાં જાય, એ તો નીકળી જ ગયો મેદાનમાંથી, બી રહ્યો, સી નીકળી ગયો, ડી રહ્યો, તો બી અને ડી પૈકી સાચો જવાબ આવવાને ચાન્સીસ ખરા. હવે અંદર જઈએ, અંદર જઈએ જયારે ખોલીશું ત્યારે આ પાંદડાને જો આ આમ ચાલશે, આ આમ ચાલશે, બરોબર? તો એવી રચના ક્યાં છે? બીમાં છે અને ડીમાં પણ છે, બરોબર છે? તો કયો? પણ એમાં જુઓ તમે આ વચમાં છે, એટલે વચમાં તો આ બી માટે ચાન્સીસ દેખાય, કારણ કે આ તો કોર્નર ઉપર છે અને અહીંયા કોર્નર ઉપર અહીંયા તો કંઈ કટિંગ કરેલું નથી, આ મારું જોઈ લો તમે, તો ડી પણ મેદાનમાંથી નીકળી ગયો. સાચો જવાબ કોણ આવશે? બી જવાબ આવશે. ચાલો 15માં નંબરની લાસ્ટ આકૃતિ, અને વિડીયો પૂરો થઈ ગયો, ફરી પાછા ટેસ્ટ લઈશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આનું રિઝલ્ટ મને કમેન્ટ બોક્સમાં આપજો, અને 31 લાઈક છેલ્લે મિત્રો આપજો મને આ વિડીયોની, કેટલી 31 લાઈક મને જોઈએ છે, હું વધારે માગતો નથી તમારી પાસે, ઘણા મિત્રો મને લાઈક કરતા નથી આપણા વિડીયોને, તો લાઈક નહીં કરો તો પછી વિડીયો બંધ થઈ જશે, એટલું યાદ રાખજો. ઓકે ચાલો, તો શું જવાબ આવશે દોસ્તો? જો અહીંયા કટિંગ કર્યું છે આ ચોરસ, તો એ બધામાં જવું જોઈએ, આમાં પણ જાય, આમાં પણ જાય, આમ આ બધામાં જશે, તો બધામાં જવા વાળું કયું છે? મને તો બી એક જ દેખાય છે, બાકીનામાં જો આમાં જુદા પ્રકારે છે, જુઓ તમે આમ છે, આમ આમ, એટલે એ પણ આવે નહીં, સી પણ ના આવે, ડી પણ ના આવે, સાચો જવાબ શું આવે? બી જવાબ આવે, બરાબર છે? તો દોસ્તો આપણે 1 થી 15 આકૃતિ આપણે આ ટેસ્ટમાં પૂરી કરી, અને શું જવાબ તમારો છે કમેન્ટ બોક્સમાં લખજો, 31 લાઈક મને આપજો આ વિડીયોને, હું ગણી લઈશ કે કેટલી થઈ, અને આવતા વિડીયોમાં ફરી મળીશું. આપણા વિડીયો 21 સંખ્યાની તારીખે આવે છે, તમને બધાને ખબર છે, અને પરીક્ષાને હવે બહુ દિવસો રહ્યા નથી, એપ્લિકેશન બાકી હોય કોઈને તો તમે પૂરું કરી લેજો, અને નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી ટાટા અને બાય બાય.